નમસ્કાર મિત્રો આજે આપણે ઘરે શીખીએ ધોરણ છ અંક ત્રણ વિષે હિન્દીનો અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આપણને આપેલું છે એક્યાવન છે સો પેલું રંગ ભરે તો મિત્રો અહીંયા જે કોષ્ટક છે એમાં આપણને સંખ્યાઓ એકાવન થી સો સુધી છે એ હિન્દીમાં શબ્દોમાં કોષ્ટકની અંદર આપેલી છે ત્યારબાદ ઉપર તમે જોશો તો કેટલીક સંખ્યાઓ હિન્દીમાં આપણને અંકોમાં લખીને આપેલી છે તો આ સંખ્યાઓ કોષ્ટકમાં શબ્દોમાં જ્યાં હોય ત્યાં આપણે રંગ ભરવાનો છે બરોબર તો અહીંયા હિન્દીમાં અંકોમાં જે સંખ્યા આપેલી છે એની જેમ અંગ્રેજીમાં સંખ્યા તમારે સરળતા રીએ એ માટે લખી દીધી છે અને કોષ્ટકમાં પણ જ્યાં હિન્દીમાં શબ્દોમાં લખેલી છે તેની બાજુમાં અંગ્રેજીમાં લખી દીધું છે એટલે રંગ ભરવામાં સરળતા રહીએ બરાબર તમે જોશો તો મેં રંગ ભરેલા છે એ રીતે તમારે ભરી દેવાના છે બરાબર હવે આ મિત્રો તમે સંખ્યામાં જોશો તો બીજી સંખ્યા છે છપ્પન પરંતુ કોષ્ટકમાં ક્યાંય છપ્પન આપેલું નથી બરાબર આ એક ધ્યાન રાખજો ઓકે હવે આગળ ત્યારબાદ બીજું તો મિત્રો અહીંયા તમે જોશો તો આપણે સંખ્યા જે હિન્દીમાં લખીને આપેલી છે એની બાજુમાં આપણે શબ્દોમાં લખવાની છે તો પહેલી સંખ્યા છે લખીને આપેલી છે કે ઓગણીસો બાવન ત્યારબાદ બીજી થશે ઓગણીસો ઓનસઠ ત્યારબાદ ત્રીજી છે ઓગણીસો સાઠ ત્યારબાદ ચોથી છે ઓગણીસો છ્યાસઠ ત્યારબાદ એની પછીની છે ઓગણીસો ચોહત્તર ત્યારબાદ એની પછી આવશે ઓગણીસો ચોરાશી ત્યારબાદ ઓગણીસો નિન્યાન બરાબર આ રીતે આપણે ખાનામાં સંખ્યા છે શબ્દોમાં હિન્દીમાં લખવાની છે ઓકે ત્યારબાદ આપેલું છે ધરતી કો મહેકાએ પેલું શ્રી પ્રસાદજી દ્વારા રચિત ઈસ કવિતા કો કોનને કે લઈએ ક્યુઆર કોડ સ્કેન કરે કવિતા સુન કરન મેં જો ભાવ ઉઠે ઉને નીચે દી ગઈ જગ્યા ચિત્ર બનાકર વ્યક્ત કરે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારા કવિતા છે સાંભળી લેવાની છે અને ત્યારબાદ નીચે જે જગ્યા આપી છે એમાં એક સરસ મજાનું આ રીતનું ચિત્ર દોરવાનું છે બરોબર તમારી જાતે મેં આ નમૂના રૂપે દોરેલું છે બરોબર તમારે આ રીતે ચિત્ર દોરવાનું છે ત્યારબાદ બીજું કવિતા કે સંદર્ભ મેં નીચે દઈ ગઈ શબ્દો બ ઊંકી અર્થકો જોડે એટલે અહીંયા જે શબ્દો આપેલા છે એને એના અર્થ સાથે જોડવાના છે તો જોગ્રમબેલા તો આવશે દુનિયા તો 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 આવશે 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 મહેનત પરિશ્રમ અલબેલા અનોખા અંધકાર તો આવશે અંધેરા નિમ્નલિખિત વાક્યો મેં ઉચિત સર્વનામ ચૂન કર રિક્ત સ્થાનો પૂર્તિ કરે તો મિત્રો આપણે ખાલી જગ્યા પૂરવાની છે અને એના શબ્દો છે અહીંયા આપણને કાઉસમાં આપેલા છે બરોબર પેલું દેખો તો કોઈ ઇધર હિ આ રહા હે તો અહીંયા તમે જોશો તો ખાલી જગ્યામાં કોઈ લખેલું છે બરોબર त્યારબાદ બીજો કુછ ખાને કે લિયે તો દે દો બહુત ભૂખ લાગી હે નહી તો મે જોસો તો ખાલી જગ્યામાં કુછ લખેલું છે બરોબર ત્રીજો મેને અપના કામ પૂરા કર લિયા તો ખાલી જગ્યામાં આવશે અપના ત્યાર બાદ ચોથું હમ ક્યાં જા રહે હે તો તમે જોસો તો ખાલી જગ્યામાં આવશે હમ બરોબર મિત્રો ઓકે તો આપને મારા વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે થી મારા વિડિયો આપને મળતા રહે આભાર ફરી મળીશું